Hello friends, I hope you are fit and fine. Today we will learn about the next postulate. Postulate number 4. तो पूर्व धारणा आपने पहुंचा 4 नंबर ऊपर. So in this postulate, it will be give the eigen function and eigen value. अब postulate number 4, eigen function and eigen value माटे छे. अजी आगर आउसे, 3 मार्क के अंदर eigen function and eigen value important question छे, ये आगर आउसे. त्यारे डिटेल नी अंदर समझावीश. એના એક્ઝામ્પલ એને રિલેટેડ ઇગન ફંક્શન અને ઇગન વેલ્યુના રિલેટેડ એક્ઝામ્પલ પણ આગળ આવશે. અત્યારે આપણે પૂર્વ ધારણા નંબર 4 એ કેના માટે છે? ઇગન ફંક્શન અને ઇગન વેલ્યુ માટે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ રાઇટિંગ ધી ટાઇટલ ઓફ પોસ્ટ્યુલેટ નંબર 4, ઇટ ઇઝ ઓન્લી ફોર ઇગન ફંક્શન એન્ડ ઇગન value. This postulate number 4 is for eigen function and eigen value. So what is called eigen function and eigen value? Can eigen function and eigen value keva se e apne joye ek example apo. Mano ke ahiya operator chhe, this called operator, general operator apne a lai lido, general operator a lai lido. Ahiya tame કોઈ પણ ઓપરેટર યુઝ કરી શકો કે એની જગ્યાએ અને ફંક્શન લઈ લીધું સાઈન. સાઈન ઇટ ઇઝ કોલ્ડ વેવ ફંક્શન. સાઈન શું છે? વેવ ફંક્શન છે, બરાબર. ઇલેક્ટ્રોન ડિસ્ક્રાઇબ કેના દ્વારા થશે? સાઈન દ્વારા. ઇટ ઇઝ કોલ્ડ વેવ ફંક્શન. એન્ડ એ ઇટ ઇઝ કોલ્ડ ઓપરેટર. વેનેવર ઓપરેટર ધીસ ઓપરેટ ઓન ટુ ધી વેવ ફંક્શન, એટ ધ ટાઈમ ઇટ ગીવ વેલ્યુ, સમથિંગ વેલ્યુ મળશે. તો વેલ્યુ મળશે કોઈ પણ એ ફંક્શન દ્વારા, ઓપરેટર દ્વારા વેવ ફંક્શનને ઓપરેટ કરશો એટલે આની અંદરથી કંઈક તમને વેલ્યુ મળશે. તો માનો કે વેલ્યુ મળી સ્મોલ એ, એન્ડ સાઈ ઇટ ઇઝ ઓલ્સો ધેર. સાઈ પણ રહેશે, સાઈ ક્યાંય વહી જશે નહીં. તો આ જે સ્મોલ એ છે એ વેલ્યુ છે. કેની વેલ્યુ બતાવશે? કોઈ પણ ફિઝિકલ ઓબ્ઝર્વેબલની ક્વાન્ટિટી બતાવશે. ફિઝિકલ ઓબ્ઝર્વેબલ લાઈક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક એનર્જી, મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન, પોઝિશન ઓફ ઇલેક્ટ્રોન, એ કોણ બતાવશે? એ બતાવશે, ક્વાન્ટિટી બતાવશે, બરાબર. અને અહીંયા એનો ઓપરેટર હશે, એ ઓપરેટર દ્વારા વેવ ફંક્શનને ઓપરેટ કરશો એટલે તમને ક્વાન્ટિટી મળશે, વેલ્યુ મળશે. તો એ વેલ્યુને શું કહેવાશે? આઈગન વેલ્યુ. તો અહીંયા જે સાઈ છે એ સાઈને કહેવાશે આઈગન ફંક્શન. તો આઈગન ફંક્શન ઇટ ઇઝ કોલ સાઈ, એન્ડ એ ઇટ ઇઝ સ્મોલ એ. હિયર સ્મોલ એ ઇઝ ધ, સો હિયર સ્મોલ એ ઇઝ કોલ આઈગન વેલ્યુ, બીકોઝ ઓફ ઇટ ગીવ ધી ક્વાન્ટિટી ઓફ ફિઝિકલ ઓબ્ઝર્વેબલ લાઈક એનર્જી, મોમેન્ટમ એન્ડ પોઝિશન ઓફ ઇલેક્ટ્રોન. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ આઈગન વેલ્યુ. આને શું કહેવાશે? એને આઈગન વેલ્યુ કહેવાશે. કેમ કહેવાશે આઈગન વેલ્યુ? કારણ કે એ ફિઝિકલ ઓબ્ઝર્વેબલની ક્વોન્ટિટી દર્શાવતું પદ છે, એટલા માટે એને આઈગન વેલ્યુ કહેવાશે. અને આને શું કહેવાશે? આઈગન ફંક્શન કહેવાશે, બરાબર. આઈગન ફંક્શન આ ઓપરેટર માટેનો આઈગન ફંક્શન હશે, એટલે ઓપરેટર એ દ્વારા ઓપરેટ થશે એટલે આ વેવ ફંક્શન છે એ કંઈક ક્વોન્ટિટી બતાવશે. એ ક્વોન્ટિટી જ્યારે ઓપરેટર વેવ ફંક્શન ઉપર ઓપરેટ થશે ત્યારે કંઈક ક્વોન્ટિટી મળશે, વેલ્યુ મળશે. એ આપણે અહીંયા સ્મોલ એ દ્વારા દર્શાવેલી છે અને અહીંયા સાઈ વેવ ફંક્શન છે. તો આ એ છે એ વેલ્યુ બતાવશે, વેલ્યુ બતાવશે, એટલા માટે એને કહીશું આપણે આઈગન વેલ્યુ. તો આ પદ જનરલ ફોર્મ, ઇન જનરલ ફોર્મ આઈગન ફંક્શન અને આઈગન વેલ્યુ માટેનું છે. અહીંયા એ બરાબર શું છે? વેર એ ઇટ ઇઝ કોલ્ડ ઓપરેટર. આને શું કહેવાશે? ઓપરેટર કહેવાશે. શું કહેવાશે? એ ઇટ ઇઝ કોલ્ડ ઓપરેટર. આ ઓપરેટર છે, કોઈ પણ ઓપરેટર તમે લઈ શકો, ફિઝિકલ ઓબ્ઝર્વેબલ માટેનો કોઈ પણ ઓપરેટર લઈ શકો. મેં તમને લાસ્ટ પોસ્ટ્યુલેટ નંબર 3ની અંદર ડિટેલની અંદર કીધેલું હતું, આ સાઈડ જે હતા એ ફિઝિકલ ઓબ્ઝર્વેબલ હતા. એનર્જી હતી ટોટલ, કાઇનેટિક એનર્જી હતી, પોટેન્શિયલ એનર્જી હતી, મોમેન્ટમ હતું અને પોઝિશન હતી. એ બધા ફિઝિકલ ઓબ્ઝર્વેબલ હતા, બરાબર. રાઇટ હેન્ડ સાઈડ મેં લખેલા હતા, યાદ છે? આ રીતે જાવ તો લેફ્ટ હેન્ડ સાઈડ થશે, આ રીતે જાવ તો રાઇટ હેન્ડ સાઈડ થશે, આ રીતે ઊભો હોય તો રાઇટ હેન્ડ સાઈડ થશે. એટલે આ સાઈડ જે હતા એ ફિઝિકલ ઓબ્ઝર્વેબલ હતા. પોસ્ટ્યુલેટ નંબર 3 હજી નો ખબર પડતી હોય તો લાસ્ટ વિડીયો જોઈ લેજો, પ્રીવિયસ વિડીયો, એટલે ડિટેલની અંદર ખબર પડી જશે કે ફિઝિકલ ઓબ્ઝર્વેબલ કેને કહેવાશે.
total energy, momentum, position, kinetic energy, potential energy. This all it is called physical observable. Physical observable it cannot be give the quantity. Quantity बताऊँ सेने यानी quantity जो ती है से तो तुम्हारे operator नो use करो ऊपर से तो left hand side में अंदर बता operator लगेला था like H Hamiltonian operator V T પછી પોઝિશન માટેનું હતું આર અને મોમેન્ટમ માટે હતું પી તો આ બધા ઓપરેટર હતા બરાબર એ ઓપરેટરનો યુઝ કરી જે તે ઓપરેટરનો યુઝ કરી જે તેની તમારે ફિઝિકલ ઓબ્ઝર્વેબલની ક્વોન્ટિટી મળશે જો તમારે એનર્જી જોતી હોય તો હેમિલ્ટોનિયન ઓપરેટર યુઝ કરવાનો હેમિલ્ટોનિયન ઓપરેટર યુઝ કરો વેવ ફંક્શન ઉપર ઓપરેટ થાય એટલે તમને ઇલેક્ટ્રોનની એનર્જી મળે ટોટલ એનર્જી મળે હેમિલ્ટોનિયન ઓપરેટર દ્વારા સમજાય કે નહીં માનો કે તમારે પોઝિશન જોતી હોય તો આર યાદ છે ઓપરેટર આર હતો તો આર ઓપરેટરનો ઓપરેશન વેવ ફંક્શન ઉપર કરશો એટલે પોઝિશન મળશે સમજાય કે નહીં તમને તો એ છે જે લેફ્ટ હેન્ડ સાઈડ જે પોસ્યુલેટ નંબર 3ની અંદર બધે લખેલા હતા એ બધા હતા ઓપરેટર અને રાઇટ હેન્ડ સાઈડ લખેલું હતું એ ફિઝિકલ ઓબ્ઝર્વેબલ તો હવે તમને ઓપરેટર કેને કહેવાય ફિઝિકલ ઓબ્ઝર્વેબલ કેને કહેવાય એ તમને ક્લિયર હોવું જોઈએ એની ક્વોન્ટિટી જોતી હોય કોઈ પણ ફિઝિકલ ઓબ્ઝર્વેબલની ક્વોન્ટિટી જોતી હોય તો તમારે એના ઉપર ઓપરેશન કરવું પડે તો અહીંયા ઓપરેશન કરેલું છે આ ઓપરેટર જનરલ ઓપરેટર અહીંયા તમે એ તરીકે એચ પણ લઈ શકો આર પણ લઈ શકો પી પણ લઈ શકો વી પણ લઈ શકો કોઈ પણ લઈ શકો એની સાથે વેવ ફંક્શન ઉપર ઓપરેટ કરશો એટલે ખુલજા સિમ્સનની જેમ અહીંયા વેલ્યુ મળશે આ એ છે એ શું બતાવશે ક્વોન્ટિટી બતાવશે વેલ્યુ બતાવશે એટલા માટે આ એને શું કહેવાશે આઈગન વેલ્યુ કહેવાશે સમજાણું નહીં હવે સમજાઈ જવું જોઈએ અને અહીંયા સાઈ શું છે આ એ ઓપરેટર છે એ ઓપરેટર છે કેના માટેનો ઓપરેટર છે વેવ ફંક્શન માટેનો ઓપરેટર છે અને અહીંયા સાઈ શું છે સાઈ ઇટ ઇઝ કોલ્ડ આઈગન ફંક્શન આ શું છે ફંક્શન છે એટલા માટે આપણે કહી દઈએ આઈગન ફંક્શન ફોર ધીસ ઓપરેટર આ ઓપરેટર માટેનું આઈગન ફંક્શન છે આ સાઈ શું છે આઈગન ફંક્શન છે હવે આઈગન ફંક્શન તમને ખબર પડી કે આ પદની અંદર આઈગન ફંક્શન શું છે સાઈ છે આ સાઈ પણ શું છે આઈગન ફંક્શન છે સમજાણું કે ન સમજાણું તો આ સાઈ છે એ આઈગન ફંક્શન કહેવાશે અને આ એ છે એ ઓપરેટર કહેવાશે અને આ સ્મોલ એ છે એને શું કહેવાશે સ્મોલ એ છે એને શું કહેવાશે ઇગન વેલ્યુ ઇગન વેલ્યુ કેમ ઇગન વેલ્યુ કારણ કે અહીંયા ફિઝિકલ ક્વોન્ટિટી મળશે વેલ્યુ મળશે કેની વેલ્યુ મળશે ફિઝિકલ ઓબ્ઝર્વેબલની ફિઝિકલ ઓબ્ઝર્વેબલની તમને ક્વોન્ટિટી મળશે લાઈક ટોટલ એનર્જી મળશે મોમેન્ટમ મળશે કાઇનેટિક એનર્જી મળશે પછી આપણે જોઈએ તો પોટેન્શિયલ એનર્જી મળશે આ બધા ફિઝિકલ ઓબ્ઝર્વેબલની વેલ્યુ બતાવશે ક્યાં બતાવશે એ દ્વારા તમને એક એક્ઝામ્પલ આપો એટલે વધારે ખ્યાલ આવે જો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ક્યાં લખું અહીંયા લખું ઈજી તરીકે આપણે લખી માનો કે આ એચ છે એચ ઓપરેટર છે એચ ઓપરેટર કેના માટેનો ઓપરેટર છે તમને લાસ્ટ ખબર હોવી જોઈએ પોસ્યુલેટ નંબર 3ની અંદર એચ ઓપરેટર હેમિલ્ટોનિયન ઓપરેટર છે એ શું કેનો ઓપરેટર છે કયા ફિઝિકલ ઓબ્ઝર્વેબલનો ઓપરેટર છે ટોટલ એનર્જી માટે યાદ છે ફિઝિકલ ઓબ્ઝર્વેબલ આ સાઈડ ફિઝિકલ ઓબ્ઝર્વેબલ હતા આ સાઈડ ઓપરેટર હતા તો ફિઝિકલ ઓબ્ઝર્વેબલમાં ટોટલ એનર્જી સામે જે ઓપરેટર હતો એ એચ હતો હેમિલ્ટોનિયન ઓપરેટર તો હવે આપણે અહીંયા એ તરીકે આપણે શું લીધું એચ લીધો એ તરીકે આપણે ઓપરેટર તરીકે આ ઇન જનરલ ઇક્વેશન છે અને આ પર્ટિક્યુલર ઇક્વેશન છે સમજાય કે ને ઇન જનરલ ઇક્વેશન આ પર્ટિક્યુલર હું એક્ઝામ્પલ આપું છું તો એ તરીકે આપણે શું લીધો ઓપરેટર એચ લીધો એચ ઓપરેટર કયો છે હેમિલ્ટોનિયન ઓપરેટર કહેવાય કેના માટેનો છે ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન માટેનો ઓપરેટર એચ છે હવે અહીંયા લખી એચ અને અહીંયા લખું સાઈ બરાબર તો એચ સાઈ આ એચ થયો એ ઓપરેટર થયો હેમિલ્ટોનિયન ઓપરેટર થયો સાઈ શું થયું આઈગન ફંક્શન થયું તો એચ ઓપરેટર દ્વારા વેવ ફંક્શન ઉપર ઓપરેશન થશે એટલે શું મળશે તો કે કંઈક વેલ્યુ મળશે તો વેલ્યુ દર્શાવતું પદ બરાબર તો અહીંયા ઓપરેટર જે રીતનો ઉપયોગ કર્યો હશે એ રીતની વેલ્યુ મળશે
અહીંયા ઓપરેટર જે રીતનો યુઝ કરેલો હશે એ રીતની અહીંયા વેલ્યુ મળશે. કાઇનેટિક એનર્જી માટેનો જો તમે અહીંયા ઓપરેટર યુઝ કર્યો હોય તો અહીંયા કાઇનેટિક એનર્જી મળે, અહીંયા પોટેન્શિયલ એનર્જી માટેનો ઓપરેટર યુઝ કર્યો હોય તો અહીંયા પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ મળે. ટોટલ એનર્જી માટેનો ઓપરેટર યુઝ કર્યો હોય, ટોટલ એનર્જી માટેનો ઓપરેટર કયો? એચ. તો ટોટલ એનર્જી માટેનો અહીંયા ઓપરેટર યુઝ કર્યો તો અહીંયા ટોટલ એનર્જીની ક્વોન્ટિટી બતાવશે, ટોટલ એનર્જીની વેલ્યુ બતાવશે અથવા તો ક્વોન્ટિટી બતાવશે. તો ઈ છે એ શું છે? ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. તો ઈને શું કહેવાશે? અહીંયા આઈગન વેલ્યુ કહેવાશે, સાઈના સાઈ એઝ ઇટ ઇઝ રહેશે. તો અહીંયા એચ શું છે? ઓપરેટર છે. સાઈ શું છે? વેવ ફંક્શન છે, એટલે આપણે કહી શકીએ આઈગન ફંક્શન છે. અને ઈને શું કહી શકીએ? ઇગન વેલ્યુ, જે વેલ્યુ દર્શાવે છે, ક્વોન્ટિટી દર્શાવે છે એવા એને શું કહેવાશે? પદને આઈગન વેલ્યુ કહેવાશે. અને જે ફંક્શન દર્શાવશે એને શું કહેવાશે? આઈગન ફંક્શન. તો આ પદની અંદર એચને શું કહેવાશે? ઓપરેટર કહેવાશે. સાઈને શું કહેવાશે? આઈગન ફંક્શન કહેવાશે. ઈને શું કહેવાશે? ઈને શું કહેવાશે? ઈને કહેવાશે આઈગન વેલ્યુ, આઈગન વેલ્યુ. અને સાઈ વેવ ફંક્શન મીન્સ આઈગન ફંક્શન. તો હવે તમને સમજાવી ગયું હોવું જોઈએ કે આઈગન ફંક્શન કેને કહેવાશે, આઈગન વેલ્યુ કેને કહેવાશે. અહીંયા કોઈ પણ ઓપરેટર યુઝ કરો તો એની સામેની ફિઝિકલ ક્વોન્ટિટી દર્શાવતું પદ મળે, એ પદને શું કહેવાશે? આઈગન વેલ્યુ કહેવાશે. અહીંયા ઈ મળ્યો, ઈ કેની વેલ્યુ બતાવશે? ટોટલ એનર્જી, ઇલેક્ટ્રોનની ટોટલ એનર્જી બતાવશે અહીંયા. અને આ ઓપરેટર હેમિલ્ટોનિયન ઓપરેટર છે. કેના માટેનો ઓપરેટર છે? ટોટલ એનર્જી જોતી હોય જો ઇલેક્ટ્રોનની તો ત્યારે ઓપરેટર યુઝ થાય એને કહેવાશે એચ, હેમિલ્ટોનિયન ઓપરેટર. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી પોસ્ટ્યુલેટ નંબર 4. પોસ્ટ્યુલેટ નંબર 4 ઇટ ઇઝ ઓનલી ફોર આઈગન ફંક્શન એન્ડ આઈગન વેલ્યુ. સો યુ નો અબાઉટ ધી વોટ ઇઝ કોલ આઈગન ફંક્શન એન્ડ વોટ ઇઝ કોલ આઈગન વેલ્યુ. વેન એવર ધી આઈગન વેલ્યુ ઇટ ઇઝ કોલ ક્વોન્ટિટી, ઇટ કેન બી યુઝ ફોર ધી ક્વોન્ટિટી ઓફ એની ફિઝિકલ ઓબ્ઝર્વેબલ. કોઈ પણ ફિઝિકલ ઓબ્ઝર્વેબલની તમારે ક્વોન્ટિટી જોતી હોય, વેલ્યુ જોતી હોય તો એવા ફંક્શનને શું કહેવાશે? આઈગન વેલ્યુ કહેવાશે. શું કહેવાશે? આઈગન વેલ્યુ. આઈગન વેલ્યુ ક્વોન્ટિટી દર્શાવતું પદ હશે, વેલ્યુ દર્શાવતું પદ હશે એને આઈગન વેલ્યુ કહેવાશે. તો આ પાછળનું પદ રહ્યું એને શું કહેવાશે? આઈગન વેલ્યુ. આ ઇન જનરલ ફોર્મ છે અને આ એક્ઝામ્પલ છે. તમારે પોસ્ટ્યુલેટ નંબર 4 લખવું હોય તો આ લખવાનું થાય, આ એક્ઝામ્પલ તરીકે તમે લખી શકો, ખોટું પાડે નહીં. સમજાય કે નહીં? આની જગ્યાએ તમે આ લખો તો પણ કંઈ ખોટું પાડે નહીં. આઈગન ફંક્શન આઈગન વેલ્યુ જ છે, બીજું કંઈ છે નહીં. આ ઇન જનરલ ફોર્મ છે, આ પર્ટિક્યુલર ફોર્મ છે, એક્ઝામ્પલ છે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી પોસ્ટ્યુલેટ નંબર 4. ઇટ ઇઝ ઓનલી ફોર આઈગન ફંક્શન એન્ડ આઈગન વેલ્યુ. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વન ઇઝ અ પોસ્ટ્યુલેટ નંબર 5, પૂર્વધારણા નંબર 5. તો 5 પૂર્વધારણા કેના માટે છે? ઇટ ગીવ ધી ડિટરમાઇન ધી એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર. ઓપરેટરની તમારે એવરેજ વેલ્યુ ડિટરમાઇન કરવા માટે પોસ્ટ્યુલેટ નંબર 5નો યુઝ થાય. હકીકતમાં આ ચેપ્ટરની અંદર એવરેજ વેલ્યુ ક્યાંય ફાઇન્ડ આઉટ કરવાની થશે નહીં, બરાબર? પોસ્ટ્યુલેટ નંબર 5 આપેલું છે એટલે આપણે લઈ લઈએ, પણ ક્યાંય એવરેજ વેલ્યુ ઓપરેટરની ફાઇન્ડ આઉટ કરવાનું છે નહીં. ફિઝિક્સની અંદર આવે પણ અહીંયા કેમેસ્ટ્રીની અંદર આવતું નથી, ડિટેલની અંદર આવતું નથી, પણ તોય છતાં આપણે જોઈ લઈએ પોસ્ટ્યુલેટ નંબર 5. સો ઇટ ઇઝ ઓનલી ફોર ડિટરમાઇન એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર, ઓફ ઓપરેટર એ, ઓપરેટર એ, બરાબર? તો કેના માટે છે પોસ્ટ્યુલેટ નંબર 5? ઇટ ઇઝ ઓનલી ફોર ડિટરમાઇન એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર એ. ઓપરેટર એની એવરેજ વેલ્યુ ડિટરમાઇન કરવા માટે યુઝ થશે. આને શું કહી શકો તમે? એવરેજ વેલ્યુ, બરાબર? એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર, બરાબર? આ એ છે, એની એવરેજ વેલ્યુ ડિટરમાઇન કરવા માટે આ નિશાની યુઝ થશે. તો આનો મતલબ શું થશે? એવરેજ વેલ્યુ બતાવશે. કેની એવરેજ વેલ્યુ બતાવશે? ઓપરેટરની એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર, એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર. હવે આપણે ડિટરમાઇન કરવા માટેનું ઇક્વેશન લખી, ફોર ધી ડિટરમાઇન એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર એ, એની એવરેજ વેલ્યુ ડિટરમાઇન કરવા માટેનું આપણે ઇક્વેશન લખી. તો આ છે ઓપરેટર એ, એની એવરેજ વેલ્યુ ડિટરમાઇન કરવા માટે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. ઇટ ઇઝ અ લિમિટ ઓફ ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ
plus infinite whenever psi x, only x direction is there, and rather that operator a, and complex conjugate form of d psi x and integration with respect to dx. So this is the equation. It is useful for the determine the average value of operator a. અહીંયા કોઈ પણ ઓપરેટર નો તમારે એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય, એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે ઇન્ટિગ્રેશન કરવું પડશે. એની લિમિટ છે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. ઇન્ટિગ્રેશન કેનું કરવાનું? અહીંયા વન ડાયમેન્શનલ છે એટલે એક્સ લીધેલો છે. ધીસ ઇઝ એક્સ, બરાબર? તો વન ડાયમેન્શનલ ઓની એક્સ ડિરેક્શનની અંદર છે. તો એક્સ ડિરેક્શનની અંદર સાઈ એક્સ છે, અહીંયા ઓપરેટર છે, અને આ કોમ્પ્લેક્સ અહીંયા સ્ટાર લખેલો, એનો મિનિંગ શું થશે? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન ફોર્મ ઓફ ધી સાઈ એક્સ. સાઈ એક્સનો આ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન ફોર્મ છે, અને એનું શું કરવાનું? ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ડીએક્સ. સો ધીસ ઇક્વેશન ઇટ ઇઝ યુઝફુલ ફોર ધી ડિટર્મિનેશન ઓફ એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર. ઓપરેટર માટેનું એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેનું આ ઇક્વેશન છે. તો તમે નોટ આઉટ કરી લેજો, આગળ ક્યાંય ઓપરેટરની એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે નહીં. પણ પોસ્ટ્યુલેટ નંબર 5 અહીંયા આપણે આપેલો છે એટલે આપણે લીધેલો છે. આનો યુઝ ક્યાંય નહીં થાય. આઈગન ફંક્શન આઈગન વેલ્યુનો યુઝ થશે આગળ જતા, ત્યારે હું ડિટેલની અંદર સમજાવીશ અને એના એક્ઝામ્પલ પણ કરાવીશ. નોર્મલાઇઝ વેવ ફંક્શન છે એનો પણ આગળ જતા યુઝ થશે, બરાબર? એના પણ એક્ઝામ્પલ આવશે, એ ડિટેલની અંદર સમજાવીશ, બરાબર? પણ પોસ્ટ્યુલેટ નંબર 5નો આ ચેપ્ટરની અંદર ક્યાંય યુઝ થતો છે નહીં. સો ઇટ ઇઝ ઓનલી ફોર નોલેજ તરીકે રાખી શકો અથવા તો નોટ ડાઉન તરીકે તમે લખી શકો. સો ધીસ ઇઝ ઓનલી વન ફોર પોસ્ટ્યુલેટ નંબર 4 એન્ડ પોસ્ટ્યુલેટ નંબર 5. પોસ્ટ્યુલેટ નંબર 4 ઇટ ઇઝ ઓનલી ફોર આઈગન ફંક્શન એન્ડ આઈગન વેલ્યુ, એન્ડ પોસ્ટ્યુલેટ નંબર 5 ઓનલી ફોર એવરેજ વેલ્યુ. ડિટરમાઇન ધી એવરેજ વેલ્યુ ઓફ ઓપરેટર એ, આ છે એનું ઇક્વેશન. એવરેજ વેલ્યુ ઓપરેટર, એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેનું, કેના એવરેજ વેલ્યુ? ઓપરેટરની એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેનું આ ઇક્વેશન છે. સો ધીસ ઇઝ ઓનલી વન ફોર પોસ્ટ્યુલેટ નંબર 4 એન્ડ પોસ્ટ્યુલેટ નંબર 5. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.